नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 इंग्लिश यूनिट 9 फ्रेंड फ्रॉम द स्काय एनो अभ्यास करीशुं। फ्रेंड फ्रॉम द स्काय एटले के आकाशमांथी आवेलो मित्र। इट वॉज अ कूल विंडी इवनिंग, ठंडा पवनवाड़ी सांज हती। There were sudden cracks a little branches of tree broke in the strong breeze and fell. सखत फूंकाता पवन थी झाड़ने नानी डाळीओ तूटीने नीचे पड़वानो अवाज आवतो हतो। रेशमा was sitting in the balcony of their flat on the first floor. रेशमा तेमना पहला माळना फ्लेटनी बालकनी में बैठी हती। सी सो वॉचिंग चिल्ड्रन प्लेइंग इन द पार्क, ते बाग में रमता बाळकोने जोई रही हती। द चिल्ड्रन डीड नॉट माइंड द स्ट्रॉन्ग ब्रीज और द येलो लीव्स ऑफ ट्रीज येलो लीव्स ऑफ नेम ट्री फॉलिंग ऑन देर हेड्स। બાળકોને સખત ફૂંકાતા પવન કે તેમના માથા પર પડતા લીમડાના પીળા પાન પીળા પડી ગયેલા પાંદડા પડવાની કોઈ પરવા નહોતી। દે વેર ઓલ એન્જોઈંગ ધેર બોલ ગેમ, તેઓને તો એમની દડાની રમતમાં મજા પડતી હતી। રેશમા કમ ઇનસાઇડ કોલ હર મધર ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ, ઘરમાંથી એની માતાએ રેશમાને બોલાવીને કહ્યું, રેશમા અંદર ચાલ। ઇટ્સ ટુ કૂલ એન્ડ વિન્ડી, કે ખૂબ જ ઠંડી અને પવન છે। યુ માઇટ કેચ અ કોલ્ડ, તને શરદી થઈ જશે। 5 મિનિટ્સ મોર મમ્મી, રેશમા વોઝ ઓલ્સો એન્જોઈંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ। રેશમા કહે છે, મમ્મી 5 મિનિટ। રેશમાને પણ દૂરથી આ રમતની મજા લેવામાં આ રમતની મજા લેતી હતી। રેશમા લવ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, ઉત્તેજનામાં આવીને બાળકો જે બૂમો પાડીને રમતા હતા એ જોવાનું રેશમાને બહુ ગમતું હતું। રેશમા કુડ નોટ પ્લે, રેશમા રમી શકતી નહોતી। સી કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલ ચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની। રેશમા છે એ માત્ર એની વ્હીલચેરમાં બેસી અને એની બાલ્કનીમાંથી બહારનું જીવન જોઈ શકતી હતી। સી વોઝ 14 યર્સ ઓલ્ડ એન્ડ સ્પેસ્ટિક, તે 14 વર્ષની હતી ને। સ્પેસ્ટિક એટલે કે એવી વ્યક્તિ કે જેને જન્મથી જેના હાથ પગ પર કાબૂ નથી। રેશમા કુડ નોટ વર્ક ઓર ઇવન બટન અપ હર શર્ટ, રેશમા ચાલી શકતી નહોતી કે તેના શર્ટના બટન પણ બંધ કરી શકતી નહોતી। બટ સી કુડ ક્રોલ એન્ડ હેડ લર્ન ટુ યુઝ ધ સ્પૂન ટુ ઈટ, પણ તે આમ નીચે સરકીને ચાલી શકતી અને જમવા માટે ચમચીનો ઉપયોગ કરવાનો એ શીખી હતી। એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર, અને પોતાની વ્હીલચેર ચલાવવાનું પણ એણે શીખી લીધું હતું। મિત્રો, આ પાઠ છે એમાં રેશમા નામની એક છોકરી છે કે જે જન્મથી જ પોતાના હાથ પગ પર કાબૂ રાખી શકતી નથી, એ નથી રમી શકતી કે નથી ક્યાંક જઈ આવી શકતી, એ ફક્ત એની વ્હીલચેરમાં બેસીને બહારનું જીવન માણી શકે છે। એક દિવસ ઠંડા પવનવાળી સાંજે પવન છે એને લીધે ઝાડની ડાળીઓ તૂટીને
નીચે પડતી હતી અને ગાર્ડનમાં બગીચામાં બાળકો રમી રહ્યા હતા અને બાળકોને રમતા જોઈને રેશમાને પણ ખૂબ જ આનંદ આવતો હતો. રેશમા છે એણે પોતાની વ્હીલચેરને કાબુ કરતા અને જમવા માટે ચમચીનો ઉપયોગ કરતા અને પોતાની વ્હીલચેરને કાબૂમાં લેતા એ શીખી લીધું હતું. સી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર. તે એક ખાસ શિક્ષણ કેન્દ્રમાં જતી હતી. સી વોઝ ગીવન સ્પીચ થેરાપી ધેર. તેને ત્યાં બોલવાની તાલીમ આપવામાં આવતી. સી ઓલ્સો લર્ન સમ સબ્જેક્ટ એન્ડ સમ એક્સરસાઇઝ. રેશમા કેટલાક વિષયો અને કેટલીક કસરતો પણ શીખી હતી. રેશમા ફેલ્ટ વેરી લોનલી. સી હેડ નો ફ્રેન્ડ. રેશમાને ખૂબ જ એકલવાયું લાગતું હતું કેમકે એને કોઈ મિત્ર નહોતા. ઓલ ધ નેબરિંગ ચિલ્ડ્રન વેર બિઝી વિથ ધર ઓન સ્કૂલ એન્ડ ગેમ. આડોશ પાડોશના બધા જ બાળકો એમની શાળા અને એમની રમતોમાં વ્યસ્ત હતા. રેશમાસ ફેવરેટ પાસ ટાઈમ વોઝ ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક. કે રેશમાને મનગમતું જો મનોરંજન કોઈ હોય તે એને શેરીમાં કે બાગમાં રમતા બાળકોને જોવાનું હતું. રેશમા છે એને કોઈ મિત્રને એવું નહોતું એટલે રેશમા એકલતા અનુભવતી હતી અને એની આસપાસના જે બાળકો છે એ બાળકો પોતાની સ્કૂલ અને પોતાની રમતમાં જ વ્યસ્ત હતા. એટલે રેશમાને આ બાળકો જ્યારે બગીચામાં કે શેરીમાં રમતા એ જોઈને ખૂબ જ આનંદ થતો. નાઉ ધ વિન્ડ બીકેમ સ્ટ્રોંગર એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ. કે હવે પ્રવનનું જોર છે એ વધ્યું અને પ્રકાશ પણ ઝાંખો થયો હતો એટલે કે ધીમે ધીમે અંધકાર થવા લાગ્યો હતો. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ. પણ બાળકોએ રમવાનું ચાલુ રાખ્યું. દે વેર કિકિંગ અ બિગ રેડ બોલ એન્ડ જમ્પિંગ વિથ ધ મુમેન્ટ ઓફ ધ બોલ. બાળકો છે એક મોટા લાલ દેડાને લાત મારીને અને એની ગતિ સાથે બોલ જેમ જાય એની સાથે કૂદાકૂદ કરતા હતા. સડનલી ધેર વોઝ અનધર બોલ અમોંગ ધ પ્લેયર્સ. અચાનક આ બાળકો રમતા હતા ત્યાં એક બીજો દડો આવી પડ્યો. અ બ્રાઉન વન. આ બીજો જે બોલ આવ્યો એ ભૂખરા રંગનો હતો, બ્રાઉન કલરનો હતો. ધ ગર્લ્સ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ધ બોય શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસ. છોકરીઓ ચીસો પાડવા લાગી અને છોકરાઓ ખૂબ મોટેથી બૂમો પાડવા લાગ્યા. અ બ્રેવ બોય બેન્ડ ડાઉન એન્ડ ટચ ધ ન્યુ બોલ. એક બહાદુર છોકરાએ નીચે નમીને નવા દડાને અડ્યો. ઇટ સડનલી ફ્લેપ ઇટ્સ વિંગ. હવે જેવો આ છોકરો અડે છે આ નવા દડા અને તરત જ એની પાંખો ફફડાવે છે એન્ડ ફ્લ્યુ અને ત્યાંથી ઉડી ગયો. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ ધ ન્યુ બોલ લેન્ડેડ ઇન હર લેગ. કે રેશમા કાંઈ સમજે એ પહેલાં જ આ નવો દડો છે એના ખોળામાં આવી પડ્યો. ચિલ્ડ્રન વેવ એટ રેશમા એન્ડ કન્ટિન્યુ વિથ ધ ગેમ. એટલે બાળકોએ રેશમા સામે હાથ હલાવે અને પોતાની રમત ચાલુ રાખી. ત્યાં પવનનું જોર વધતું હતું અને પ્રકાશ ઝાંખો થતો હતો એટલે કે અંધકાર થતો હતો, છતાં બાળકો છે એ પોતાની ગેમ રમવામાં વ્યસ્ત હતા. બાળકો એક લાલ દડાથી એને લાત મારીને અને દડાની ગતિ સાથે કૂદાકૂદ કરતા હતા. એટલામાં અચાનક એક નવો બોલ એમની વચ્ચે આવી પડે છે અને એ ભૂખરા રંગનો હોય છે. એને જોઈને છોકરીઓ ચીસો પાડે છે અને છોકરાઓ મોટે મોટેથી બૂમો પાડવા લાગે અને એમાંથી એ સમયે એક બહાદુર છોકરો છે એ વાંકો વળીને આ નવા દડાને અડે છે અને તરત જ આ નવા દડો છે એની પાંખો ફફડાવે છે અને ત્યાંથી ઉડી જાય છે. હવે રેશમા કાંઈ પણ સમજી શકે એ પહેલાં આ જે નવો બોલ છે
રેશમાના ખોળામાં આવી પડે છે, એટલે બાળકો પાછા રેશમાને હાથ બતાવીને પાછા રમવાનું ચાલુ કરી દે છે. રેશમા ઇટ્સ ટુ મચ, નાવ કમ ઇનસાઇડ, શાઉટેડ હર મધર એન્ડ કેમ આઉટ ઇન ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ. એટલે રેશમાની મમ્મી કહે છે કે રેશમા હવે બહુ થયું, અંદર આવી જા. એની મમ્મી બૂમ પાડે છે અને એની દીકરીને રૂમમાં લઈ જવા માટે બાલ્કનીમાં આવ્યા. બટ શી સો સમ મુમેન્ટ્સ ઇન રેશમાસ લેપ એન્ડ ફેઇન્ટ ક્રેક. રેશમાના મમ્મી રેશમાને લઈ જવા બાલ્કનીમાં આવે છે ત્યારે એ જોવે છે કે રેશમાના ખોળામાં કંઈક હલચલ ચાલે છે અને ઝીણો અવાજ સાંભળો. વોટ ઇઝ ધીસ સી ક્રાઇડ, એટલે એના મમ્મી પૂછે છે કે આ શું છે. આઈ ડોન્ટ નો મમ્મી, ઇટ હેઝ જસ્ટ અરાઈવડ. એટલે રેશમા કહે છે મમ્મી મને નથી ખબર, એ તો કે હમણાં જ આવી પડી છે. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય, સી સો ધ રૂટ ઓફ ધ બી બોલ વિથ હર ફ્રીટન આઈ. એટલે રેશમા મૂંઝાઈ ગઈ હતી, એ કહે છે કે આ આકાશમાંથી આવ્યું છે અને ડરીને એને આંખોથી દડાને માર્ગ દેખાડ્યો, એમ કે દડ બોલ કઈ બાજુથી આવે છે એનો રસ્તો દેખાડ્યો. મમ્મી પુશ ધ વ્હીલ છે ઇન ટુ ધ રૂમ, નાવ ધે સો સ્કેડ બર્ડ વિથ અ બિગ બિલ. હવે રેશમાની મમ્મી છે વ્હીલચેરને રૂમમાં લઈ ગઈ અને હવે તેઓ મોટી ચાંચવાળું એક ભયભીત પક્ષી, એટલે કે ડરી ગયેલું પક્ષી જોયું. ફ્રોમ સલીમ અલીસ બુક ઇન્ડિયન બર્ડ્સ દે આર ફાઉન્ડ આઉટ ધેટ ઇટ વોઝ અ ડક. સલીમ અલીનું પુસ્તક છે કે ભારતીય પક્ષીઓ, એમાંથી તેમણે શોધી કાઢ્યું કે આ એક પ્રકારનું બતક છે. અ શેલ્ટર ડક, એને શેલ્ટર બતક કહેવામાં આવે છે. ઇટ્સ બીક વોઝ બ્રોડ લાઈક અ શાવર, કે એની ચાંચ છે એ પાવડા જેવી પહોળી હતી. ઇટ હેડ બ્રાઇટ બ્લુ વ્હાઇટ એન્ડ બ્રાઉન ફીધર, એને પીંછા ભૂરા સફેદ અને ભૂખરા હતા. એટ ધ મુમેન્ટ ઇટ લુક એક્ઝોસ્ટેડ, અને એ સમયે ખૂબ જ થાકેલું લાગતું હતું. એ શાવલર ઇઝ નોટ એ નેટિવ ઇન્ડિયન બર્ડ, કે શાવલર છે એ ભારતીય મૂળનું પક્ષી નથી. બટ ઇટ માઇગ્રેટ્સ ફ્રોમ ધ કોલ્ડ રિજિયન ઓફ રશિયા, પણ એ રશિયાના ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરીને આવે છે. ધીસ બર્ડ મસ્ટ હેવ લોર્ડ્સ ઇસ વે ડ્યુ ટુ સ્ટ્રોંગ વેન, કે આ જોરથી પવન ફૂંકાય છે એને લીધે આ પક્ષી કદાચ એનો માર્ગ ભૂલી ગયું હશે. ઇન ઇટ્સ એફર્ટ્સ ટુ જોઈન ધ ફ્લોક ઇટ ગોટ એક્ઝોસ્ટેડ એન્ડ ફેલ ઇન ધ પાર્ક લાઈક અ બોલ, કે એના સમૂહમાં જોડાવાનો એ પ્રયત્ન કરતા એ થાકી ગયું હશે અને એ થાકી જવાના થાકના લીધે બગીચામાં એક દડાની જેમ આવીને પડ્યું હશે.